હેલો બધાને એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટેલ ઓનલાઈન પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં આપનું સ્વાગત છે છેલ્લા કેટલાક વર્ગોમાં અમે નક્કર કાર્યોમાં કેટલીક વિભાવનાઓ શીખી આજથી શરૂ કરીને નક્કર કાર્યોમાં અદ્યતન વિભાવનાઓ શીખીએ છીએ આપણે તે શીખીશું પ્રથમ વસ્તુ સંદર્ભ પ્લેનનું નિર્માણ કરી રહી છે ઉદાહરણ આપણે જાણીએ છીએ ફ્રન્ટ પ્લેન ટોપ પ્લેન રાઇટ પ્લેનનો ઉપયોગ કેવી રીતે કરવો જો આપણી પાસે આ પ્રકારની સરફેસ હોય તો આપણે સ્કેચ ડ્રો કરવા માટે એક સ્થાન હોય શું તો બહાર વિકલ્પો કટ બહાર બોસનો ઉપયોગ કરો કદાચ આ પ્રકારના ઓબ્જેક્ટ ભરીને આપણે તેને બનાવી શકીએ જોકે જો ઓબ્જેક્ટમાં વિવિધ પ્રકારની સરફેસ હોય ઇન્કલાઇન્ડ સરફેસ કરવી લિનિયર સરફેસ હોય છે જે બી ઓફસેટ છે આવા પ્રકારની સરફેસ કેવી રીતે બનાવવી તે વસ્તુ છે જે આપણે શીખવા જઈ રહ્યા છીએ સંદર્ભ પ્લેન નામ હેઠળ તો હવે આપણે નક્કર કાર્યો ખોલીએ હવે ચાલો આપણે આગળના પ્લેન પર ઓબ્જેક્ટ બનાવીએ હું ઇન્કલાઇન્ડ સરફેસ સાથે એક એન્ગ્યુલર પ્રકારના બ્રેકેટ બનાવીશ તેથી તે હેતુ માટે હું જે કરવા જઈ રહ્યો છું તે છે લાઇનનો ઉપયોગ કરો કદાચ એક પોઈન્ટ સાથે પ્રારંભ કરો ત્યાં જાઓ મિકેનિકલ ઓબ્જેક્ટના સપોર્ટ માટે આપણે આ પ્રકારના એક કોણીય બ્રેકેટનો ઉપયોગ કરીશું હવે હું તે લેન્થ માંથી એક માટે એકસો યુનિટ જેવું કંઈક જાળવવા માટે સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરવા માંગુ છું એ જ રીતે આપણ એકસો યુનિટ હવે આ બાજુ ફ્લેંક જાડાઈ નિયંત્રણ અને આ બાજુ ફ્લેંક જાડાઈ તેથી પ્રથમ એક કંટ્રોલ હોલ્ડ પસંદ કરો અને બીજું એક પસંદ કરો પછી તેને સમાન વિકલ્પ બનાવો તે કરીને જ્યારે પણ હું જાડાઈના એક ભાગનું ડાયમેન્શન બદલીશ ત્યારે અન્ય જાડાઈ તે હેતુ માટે પણ બદલાય છે આપણે આ સમાન સિમ્બલનો ઉપયોગ કરીશું તેથી હવે સ્માર્ટ ડાયમેન્શન પર જાઓ આ જાડાઈને દસ યુનિટ તરીકે જાળવી રાખો તેથી બીજી બાજુ પણ યોગ્ય રીતે છે હવે આ આખી વસ્તુ આપણે તેને ત્રણ ડાયમેન્શનમાં બહાર કરવા માંગીએ છીએ તેથી કારણ કે તેની લેન્થ માંગ એકસો એકમ છે તેથી હું તેને એક એન્ગ્યુલર બ્રેકેટ જેવું બનાવવા માટે સમાન એકસો યુનિટ નો ઉપયોગ કરવા માંગુ છું આ રીત છે હવે આપણે આ પ્રકારની તીક્ષ્ણ ધાર તે હેતુ માટે જોઈશે નહીં જે આપણે કરવા જઈ રહ્યા છીએ તે આપણે આર્ક જેવી કંઈક વસ્તુનો ઉપયોગ કરીએ છીએ અને તે ભાગોને દૂર કરીએ છીએ બીજી રીત એ છે કે આ ટૂંકા ખૂણાને ખરેખર ઘટાડવા માટે ફિલેટ નો ઉપયોગ કરો તેથી આ એક પસંદ કરો અને આને પણ પસંદ કરો ફિલેટ નો ઉપયોગ કરો અહીં આપણે હંમેશન ફિલેટ કદ પચાસ વધારી શકીએ છીએ ખૂબ વધુ તેથી ચાલો આપણે તે ફીચરને સંપાદિત કરીએ કદાચ તેને મીમી બનશે હવે સામાન્ય છે કે ચાલો આપણે રેડિયસ સર્કલ ડ્રો કરીએ ત્રીજાનું સર્કલ ચાલો આપણે સ્માર્ટ ડાયમેન્શન બાર યુનિટનો ઉપયોગ કરીએ અને આ એક સેન્ટર પોઈન્ટનો ઉપયોગ કરીએ આ એક માટે ચાલો આપણે સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરીએ આ સેન્ટર પોઈન્ટ આ લાઇનમાં પણ બાર એકમો પસંદ કરીએ એ જ રીતે આ થી આ પોઈન્ટ સુધી પણ તે બાર યુનિટ બનાવે છે તેથી તે તેનું આ સેન્ટર બનશે હવે તેની સમાંતર આ લાઇન લાગુ કરવા વિશે આ એક મિરર પસંદ કરો તેથી બે સર્કલ થઈ ગયા છે હવે આપણે આ કાપેલા ભાગોને દૂર કરવા માટે બહારના વિકલ્પનો ઉપયોગ કરીશું તેથી તે હેતુ માટે આને ફીચર્સ બહાર કાઢ પર જાઓ આ એક પસંદ કરો એકવાર પૂર્ણ થાય તો ક્લિક કરો તેથી અમારી પાસે આ હોલ છે જેના દ્વારા આપણે ખરેખર આ બોલ્ટ અને નટ મૂકી શકીએ છીએ એ જ રીતે તે સરફેસની ટોચ પર ચાલો આપણે સેન્ટરમાં અન્ય સર્કલ બનાવીએ તેથી હવે આ સેન્ટર લાઇન આ પર અને આપણે આ સેન્ટર થી આ અંતર શૂન્ય કરવા માંગીએ છીએ તેથી તે પ્લેસ સેન્ટર હશે હવે આ એક પસંદ કરો ફીચર્સ પર જાઓ હવે આપણે તે ભાગથી નીચે બાજુ પસાર થતા શાફ્ટ જેવું કનિક રાખવા માંગીએ છીએ તો ચાલો આપણે તેને વીસ યુનિટ બનાવીએ ઓકે પર ક્લિક કરો હવે આ સરફેસ પર આપણે ઈચ્છીએ છીએ કે ત્યાં એક ઇન્કલાઇન્ડ સરફેસ હોય જેના પર વધારાની વસ્તુ હશે તેથી તે સંદર્ભ પ્લેન બનાવવા માટે પહેલા આપણે ત્યાં જઈશું ક્લિક કરીશું આ ઓબ્જેક્ટ છે અને તેના સંદર્ભમાં કેટલાક ક્લિકમાં આ ખૂણો મેળવવા માંગે છે તેથી તે હેતુ માટે બીજો સંદર્ભ પસંદ કરો અને આ ખૂણાને કનિક ત્રણ પંદર ડિગ્રીમાં બદલો હવે આપણે જે કર્યું છે તે છે કારણ કે આપણે પ્લેન પર કોઈ ઓબ્જેક્ટ બનાવવા માંગીએ છીએ જો હું કોઈ ફ્રન્ટ ટોપ પ્લેન સાઇડ પ્લેન પસંદ કરું તે હોય હું ખરેખર તે હેતુ માટે તે ઇન્કલાઇન પર કોઈ સ્કેચ બનાવી શકતો નથી આપણે જે કરી રહ્યા છીએ તે આ પ્લેનના સંદર્ભમાં છે હું વધુ એક પ્લેન બનાવવા માંગુ છું જે આ લાઇનમાંથી પસાર થઈ રહ્યું છે ઉપરની દિશામાં હોઈ શકે છે તે ત્રણસો પંદર ડિગ્રી ને બદલે નીચેની દિશા પણ હશે જો હું તેને ત્રીસ ડિગ્રી બનાવવા જઈ રહ્યો છું તે નીચે જાય છે તેથી કોઈ પણ આર્બિટરી ખૂણા પર હું ખરેખર પ્લેન બનાવી શકું છું તો પહેલા ચાલો આપણે ત્રણસો પંદર રાખીશું ઓકે પર ક્લિક કરો એકવાર તે પ્લેન માટે સામાન્ય થઈ જાય કની પણ બનાવો ઉદાહરણ તરીકે હું મહિંગ એક સર્કલ બનાવવા માંગુ છું અને તે ચોવીસ વ્યાસના એ યુનિટ ધરાવતા હોવાનું માનવા માંગ આવે છે અને ત્યાંથી હું તેમાંથી પસાર થતી વધુ એક લાઈન અને આ લાઈનનો સ્પર્શક બનાવવા ઈચ્છું છું હવે હું આગળ જઈશ આ ઓબ્જેક્ટને ટ્રીમ કરો ઓકે પર ક્લિક કરો પછી આ એક પસંદ કરો આ લાઇન આ એક આ એક ઓબ્જેક્ટને બહાર કરવા માટે બહાર બોસ બેઝ હવે જો તમે તે સરફેસ પર સામાન્ય જોઈ રહ્યા છો હું પ્લેન બનાવી શકું છું હવે આપણે આ સંપૂર્ણ નિર્માણ કરવામાં આવેલ ઓબ્જેક્ટ મેળવવા માંગીએ છીએ તે સરફેસની બીજી બાજુને સ્પર્શે છે તેથી હું ઈચ્છું છું કે આ ઓબ્જેક્ટનું બહાર સંપૂર્ણપણે આ સરફેસને સ્પર્શે કરવું પડશે તે છે દિશાને રિવર્સ કરવી તેથી આ સરફેસ સુધી છે તેથી સરફેસ નિયંત્રણ બટન પર ક્લિક કરો પછી સરફેસ પર ક્લિક કરો ફરીથી હું આ આખું આર પ્રકારનો પદાર્થ રાખવા માંગુ છું આ પદાર્થમાં પ્રવેશ કરવા માટે સરફેસ પર પ્રવેશ કરવા માટે હું એક પ્રોજેક્શન કરવા માંગુ છું જો તે લાક્ષણિક બહાર વસ્તુ છે તો તે બહાર અથવા તેની અંદર જાય છે ઉદાહરણ તરીકે ચાલો આપણે આ એક નિયંત્રણ બીજું ત્રીજું ચોથું તરફ જોઈએ આ એ વસ્તુ છે જેને હું બહાર કરવા માંગુ છું જો હું આ એકનો ઉપયોગ કરું તે બહાર આઉટ જો હું દિશાને રિવર્સ કરું તે બહાર ઇન છે અને આપણે આ પ્રકારની અર્ધ તીક્ષ પ્રકારની સરફેસ ઇચ્છતા નથી પરંતુ સરફેસ લેવલ સુધી હું તે હેતુ માટે બહાર કરવા માંગુ છું જે આપણે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ બ્લાઇન્ડ કરવાને બદલે આ સરફેસ સુધી તમામ પ્રકારે જાઓ જે સરફેસ સુધી આ સરફેસ સુધી આપણે ઈચ્છીએ છીએ પછી ઓકે પર ક્લિક કરો તેથી જો તમે જોઈ રહ્યા છો કે સંપૂર્ણ ઓબ્જેક્ટ તે સરફેસ સુધી બહાર થયેલ છે જે પણ પ્રોજેક્શન ત્યાં છે આપણી પાસે તે હશે હવે તેના પર આપણે ફિક્સ કરવા એક વધુ બોટ લેવા માંગીએ છીએ તે હેતુ માટે સામાન્ય પર જાઓ હવે સ્કેચ ડ્રો કરો કદાચ એક સર્ક્યુલર હોલ આપણને મળશે અને તે કદાચ આ સેન્ટર લાઇનમાંથી પસાર થશે તેથી હવે આ ભાગમાં ઝૂમ કરો સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરો પ્રથમ એક નિયંત્રણ બટન પસંદ કરો સેન્ટર લાઇન ઓકે પર ક્લિક કરો પછી તેને શૂન્ય બનાવો અમે તેમાંથી એક હોલ બનાવવા માંગીએ છીએ તેથી તેના પર ક્લિક કરો આ એક ફીચર્સ પર જાઓ ત્યાં બહાર કટ છે હવે ચાલો તેને જોઈએ જો આપણે પૂર્ણ કટ કરવા માંગીએ તો આપણે ખરેખર તેને કદાચ પચાસ મીમી માટે કોઈ પણ રીતે બનાવી શકીશું તેથી તે હોલમાંથી બધી રીતે બહાર જાય છે ક્લિક ઓકે તેથી એક હોલ છે જે તે સંપૂર્ણ ઓબ્જેક્ટમાંથી પસાર થાય છે હવે અમે આ સરફેસ પર આ ભાગ પર સ્લોટ જેવું કનિક લેવા માંગીએ છીએ ફક્ત તેથી લંબચોરસ સ્લોટ જેવું કનિક જેથી નાનો ભાગ હું જે કરવા જઈ રહ્યો છું તે હેતુ માટે એક લંબચોરસ તૈયાર કરવા માંગુ છું હવે આ ભાગ પસંદ કરવામાં આવ્યો છે આપણે એક્સ્ટ્રુટ કટ કરવા ઈચ્છીએ છીએ પરંતુ અમુક જાડાઈ પચાસ સુધી નથી પરંતુ કનિક દસ મીમી કટ જેવું હું ઈચ્છું છું કે તે પાંચ મીમી કરતા ઓછું હોય જો તમે જોઈ રહ્યા છો તો સ્લોટ જેવું કનિક છે હવે હું આ સંદર્ભ પ્લેન જોવા માંગતો નથી જોકે તેને છુપાવવા માંગુ છું તેથી તે હેતુ માટે મારે ક્લિક કરવું પડશે કે ચશ્મા જેવું કનિક છે તે સંદર્ભ પ્લેનને ક્લિક કરો તેમાં છુપાવવામાં આવશે હવે આ સરફેસ પર હું અન્ય શટકોણ પ્રકારનું ઇન્કલાઇન્ડ પ્લેન બનાવવા માંગુ છું જે તે હેતુ માટે તેમાંથી પસાર થાય છે જો હું સંદર્ભ પ્લેન બનાવવા માંગુ છું તો પહેલા શું કરવું પડશે પ્રથમ આ પ્લેનને પસંદ કરવા સંદર્ભ ભૂમિતિ પર જાઓ પછી આ લાઇનના સંદર્ભ માંગ આ સરફેસ લો સંદર્ભ પ્લેન બનાવો બીજા સંદર્ભ માટે ક્લિક તે ક્લિક કરો હવે ત્રણસો પંદર ડિગ્રીને બદલે ખૂણો બદલો એટલે કે મારી પાસે કેટલાક ત્રણસો ડિગ્રી મળશે ચાલો આપણે જોઈએ ઉદાહરણ તરીકે તમે લેપટોપ બનાવવા માંગો છો લેપટોપ ડિઝાઇન કરવા પછી આ પ્રકારના સંદર્ભ પ્લેન હંમેશા મદદરૂપ થશે તેથી એકવાર સંદર્ભ પ્લેન સામાન્ય રીતે બની જાય હું ષટકોણના સ્કેચ જેવું કનિક કરવા માંગુ છું પૂર્ણ થયું હવે હું સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરવા માંગુ છું આ પોઈન્ટ અને આ પોઈન્ટ ધારો કે અંતરના વીસ યુનિટ પર છે પૂર્ણ થયું હવે તે સર્કલને દૂર કરો ઠીક છે હવે તે સર્કલને દૂર કરો તેના ડાયમેન્શન ત્યાં છે આને ક્લિક કરો ફીચર્સ પર જાઓ બહાર બોસ બેજ કે આ સરફેસના સ્તર સુધી આપણે કયા સ્તર સુધી જવા માંગીએ છીએ તેથી તે સરફેસ સુધી બ્લાઇન્ડ નથી અને સરફેસ આ એક છે અને ઓકે પર ક્લિક કરો ચાલો આ ભાગને ઝૂમ કરીએ તેથી વિવિધ સરફેસ પર જો હું ખરેખર વસ્તુઓ બનાવવા માંગુ છું આ રીતે આપણે આ ઓબ્જેક્ટની નિર્માણ કરીએ છીએ તેથી પ્રથમ વિભાવનાઓ આ સંદર્ભ પ્લેન બનાવવા વિશે છે હવે સમાન સંદર્ભ પ્લેન વિભાવનાનો ઉપયોગ કરીને ટ્યુબ પાઇપો અને અન્ય પ્રકારના મિકેનિકલ ઓબ્જેક્ટ બનાવવાની સ્થિતિમાં હશે તો ચાલો આપણે તેને પણ જોઈએ તેથી ફરીથી નવો ભાગ ઠીક છે હવે ફ્રન્ટ પ્લેન પર જાઓ ચાલો આપણે એક લાઇન બનાવીએ જે શૂન્ય થી શરૂ થાય એક બ્રાન્ચિંગ જંકશન જે આપણે નિર્માણ કરવા માંગીએ છીએ તેથી હવે સ્કેચ ફિલેટનો ઉપયોગ કરો આ લાગુ કરો તેને લાગુ કરો તે જ રીતે તે લાગુ કરો આ એક લાગુ કરો આ એક અને આપણે દસ મિમી જોઈતા નથી પરંતુ આઠ મિમી જેવું કનિક જોઈએ છે જેમાં આપણને રસ છે તો પછી ઓકે પર ક્લિક કરો તેથી આપણી પાસે કરવ છે હવે જો હું મામાથી એક પોઈન્ટ અથવા આ પોઈન્ટ પર એક સર્કલ ડ્રોઈંગ કરી રહ્યો હોઉં અને આ સમગ્ર ઓબ્જેક્ટને ફેરવો તો હું પાઇપલાઇન બનાવવાની સ્થિતિમાં હોઈશ જે એક બ્રાન્ચ જોઈન્ટ છે તેથી આપણે તે ટોપ લેન લેવું પડશે પછી કેટલીક ત્રીજાનું સર્કલ બનાવો કદાચ ત્રણ યુનિટ પછી ઓકે પર ક્લિક કરો હવે સર્કલ પસંદ કરવામાં આવ્યું છે હવે તેમાં ફીચર્સ પર જાઓ સ્કેચ મોડમાંથી બહાર આવો આ ઓબ્જેક્ટ પર ક્લિક કરો ફીચર્સમાં એક વિકલ્પ છે સ્વેટ બોસ બેઝ તેના પર ક્લિક કરો તેથી આ ઓબ્જેક્ટ છે અને તે ઓબ્જેક્ટ આપણે અમુક એક્સિસ અથવા લાઇનની આસપાસ ફેરવીશું તેથી તે હેતુ માટે જો તમે અહીં જોઈ રહ્યા છો તો બ્લ્યુ એક સ્કેચ છે જે આપણે સર્કલ તરીકે પ્રકાશિત કર્યું છે હવે આ મેજન્ટા પર ક્લિક કરો અને પછી લાઈન પર ક્લિક કરો અને પછી ઓકે પર ક્લિક કરો તેથી આપણે તે પાઇપ નેટવર્ક બનાવવાની સ્થિતિમાં હોઈશું અહીં તે એક નક્કર પદાર્થ છે જે હવે વળેલું છે જો તમે ખૂબ પાતળું ભાગ જેવું કનિક બનાવવા માંગતા હોતો કેવી રીતે કરવું તે છે રદ કરવું ચાલો આપણે તેને પહેલાની જેમ કરીએ ઓકે તો પહેલા આ એક સર્ક્યુલર ભાગને પસંદ કરો પછી આ લાઇન પર જાઓ આ એકને ક્લિક કરો પછી ત્યાં પાતળા ફીચર જેવા વિકલ્પ છે આ એક મીમી થી ને પોઈન્ટ શૂન્ય પાંચ મીમી પર બદલો પછી ઓકે પર ક્લિક કરો હવે જો તમે ખૂબ જ પાતળા ટ્યુબ ભાગને જોઈ રહ્યા છો તમને મળશે તેથી એક રીત નક્કર વસ્તુ બનાવી રહી છે એક અન્ય એક આ પાતળા ભાગનો ઉપયોગ કરીને ભાગનો ઉપયોગ કરીને આપણે મેટલ શીટ ટ્યુબ બનાવવાની સ્થિતિમાં હોઈશું આગામી વર્ગોમાં આપણે વસ્તુઓ એસેમ્બલ કરવા વિશે શીખીશું અને આ નક્કર કાર્યોનો ઉપયોગથી ઓટોમેશન કેવી રીતે બનાવવું તે વિશે શીખીશું તમારો ખૂબ ખૂબ આભાર